કોડીનાર તાલુકાના ખેડૂતની જીવાદોરી સમાન સુગર ફેક્ટરી છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બનતા તેમજ ખેડૂતોને મોટું નુકસાન થતાં દિવસે ને દિવસે ખેડૂતોમાં આક્રોશની લાગણી ભભૂકતી વધતી જાય છે. જો આ વર્ષે સુગર ફેક્ટરી ચાલુ કરવા માટે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો 2022માં સરકારે પરિણામ ભોગવવું પડે છે તેવી કોડીનાર તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટ અબ્બાસ તકી નકવ. આપનો પરિચય અને ટૂંકમાં વાત કરો, આજે આવેદન આપ્યું તેનું કારણ. હું અજીતભાઈ દોડિયા, કિસાન એકતા સમિતિનો તાલુકા પ્રમુખ કોડીનાર. અને કોડીનાર તાલુકામાં એક અમારી માતૃ સંસ્થા જીવાદોરી સમાન બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા 5 વર્ષથી બંધ છે. જે આ બોર્ડ છે અત્યારે ચાલુ બોર્ડ છે એના પાપે બંધ છે. અમે ખેડૂતો જાહેરમાં એને કહીએ છીએ કે તમારા પાપે આ તાલુકો ભોગવી રહ્યો છે અત્યારે, અને એ લોકોએ ખાલી કરી દેવું જોઈએ. હવે હું એમ કહું, આ 5 લાખ ટન આ વિસ્તારમાં શેરડી થાય છે, રાબડાવાળા કોઈ ભાવ આપતા નથી કે ક્યાંય કોઈ ખેડૂતોનું કોઈ જોતું નથી. અને 5 વર્ષથી જો આ સરકારમાં બેઠેલા આપણા 25 વર્ષથી જે આ ભાજપની સરકાર છે, અહીં હું જાહેરમાં એક્સેપ્ટ કરું છું સરકારને ગુજરાતની કે તમારા જ માનેલા આ 11 ડાયરેક્ટરો જે બિલેશ્વર ખાંડ ઉદ્યોગમાં બેઠા છે, એ તમારા જ 25 વર્ષથી જે બિનહરીફ અને રાજકીય પોસ્ટ ધરાવતા વ્યક્તિઓ બેઠા છે. એટલે જાહેરમાં અમે ખાતરી આપીએ, ખેડૂતો વતી હું આ લોકોને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં જલદ આંદોલન કરવાના છે અમે, અને અનશન ઉપર પણ બેઠવાના છે. અને આ મામલતદાર ઓફિસને અમે કદાચ આત્મવિલોપન કરવું પડે ને આ ખેડૂતો વતી, તો અમે કરવા માટે આખી ખેડૂતો એકતા મંચ, ખેડૂત કિસાન એકતા સમિતિ, ખેડૂત મંડળ, જેટલા પણ ખેડૂતો મંડળ છે એ બધા આ એક વાર ભેગા થઈને અમે અનશન ઉપર બેઠવાના છે હવે પછી.